गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे धोरण 11 ની અંદર મિત્રો આપણે આજથી ચેપ્ટર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. હવે મિત્રો આ જે ચેપ્ટર છે ખરું કે જેની અંદર આપણે એમ કહી શકીએ પ્રાણી પેશીઓનો ખાસ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે તમે એક ચેપ્ટર 4 આગળનું બરાબર પ્રાણી સૃષ્ટિ કે પ્રાણી વર્ગીકરણ અભ્યાસ કર્યું હશે, બરાબર. ન કર્યું હોય તો પણ બહુ વાંધો નહીં આવે, બરાબર, વાંધો નહીં આવે, એક ચર્ચા થઈ જશે થોડી ઘણી મોટી. પરંતુ આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓ એક જાણીએ છીએ કે એક કોષીથી લઈને બહુકોષી સજીવ ધરાવતા મતલબ બહુકોષીય પ્રાણીઓ આપણને પૃથ્વી ઉપર જોવા મળે છે. એક અને માત્ર એક જ કોષના બનેલા પ્રાણીઓ જેમ કે પેલા પ્રજીવ, બરાબર, કે અમીબા, પેરામિશિયો, કે જે એક જ કોષના બનેલા છે મિત્રો, છતાં પણ એના બધા જ કાર્યો એ એક જ કોષ દ્વારા પૂર્ણ થઈ જાય છે, ચાહે પાચન હોય, શ્વસન હોય કે પ્રજનન હોય, બરાબર. એ પણ વાયુઓની આપલે કરે છે, એ પણ વાયુઓની શું કરે, આપલે કરે છે, ઓટુ સી ઓટુની આપલે કરે છે, એ પણ ખોરાક ગ્રહણ કરે છે, એનું પાચન કરે છે, એટલી અન્નધાની અને પછી ઉત્સર્જન પણ કરે છે, રાઈટ. તો અને પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં વાત કરીએ તો વિભાજન, દ્વિભાજન, બહુભાજન. તો કહેવાનો મતલબ એક કોષી સજીવો કે જે પણ બધા જ કાર્યો દર્શાવતા હોય છે, પણ જેમ જેમ ઉચ્ચ કક્ષાના સજીવો આવતા જાય છે તેમ કોષોની સંખ્યા શું થાય, વધે છે, એટલે આયોજન થોડું વધારે જટિલ બનતું જોવા મળે છે, બરાબર. એના પછી જો એક કોષી પછી કોઈ પ્રાણીઓમાં સેકન્ડ સ્ટેજ ઉપર આવતું હોય, જો ગણીએ તો આપણે સચ્છિદ્ર સમુદાયમાં વાદળીને એ બધા આવે છે, કે એ સજીવો કેવા છે, કહેવા પૂરતા જ બહુ કોષી છે, પણ એમના કોષોને કાર્યોની વહેંચણી થઈ હોતી નથી. એટલે બહુ કોષી છે પણ કોષોને કાર્યોની વહેંચણી, મતલબ કોષો દરેક પર્સનલી અલગ અલગ કામ કરતા હોય છે, રેડી. અને એના પછી આવે કોષ્ટાંત્રી સમુદાય. કયો સમુદાય? કોષ્ટાંત્રી. મિત્રો ચેપ્ટર 4 માં વર્ગીકરણ તમને જોવા મળશે, બહુ ટેન્શન નહીં લેતા, ક્યાંક ન ભણ્યા હોય તો. તો ત્યાં કોષો ભેગા મળી એટલે કોષોને કાર્યોની વહેંચણી થાય, કોષોનું શ્રમ વિભાજન થાય, કોષો ભેગા મળી પેશી, અને એથી ઉચ્ચ કક્ષાના સજીવો જેમ જેમ જઈએ તેમ કોષો ભેગા મળી પેશી, પેશી ભેગી મળી અંગ, અંગ ભેગા મળી અંગ તંત્રની રચના થતી જોવા મળે છે, એટલે ઉચ્ચ કક્ષાના સજીવોમાં આગળ જટિલતા પ્રાપ્ત થતી જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ભાઈ કોષો ભેગા મળી પેશી બની, પેશી ભેગી મળી અંગ, બરાબર. જેમ કે આપણું હૃદય છે તો કે હૃદય સ્નાયુ પેશીની બાકીની પેશીઓની હાજરી જોવા મળે, રેડી. તો એક ઘણી બધી પેશીઓ ભેગી મળે એટલે અંગ બને છે, અને ઘણા બધા અંગો ભેગા મળે એટલે અંગ તંત્ર બને છે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર અહીંયા સમજજો ખાસ, આ ચેપ્ટરની અંદર કોષોને કાર્યોની વહેંચણી કેવી રીતે થઈ, કેવી રીતે પેશી રચનાનું નિર્માણ થયું, કઈ કઈ પેશીઓ જે પ્રાણી સમુદાયની અંદર જોવા મળે છે, રેડી. તો એ પેશીઓને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. અને પછી આ પેશીઓ ભેગી મળી અંગ બનાવે છે, અને અંગો ભેગા મળી અંગ તંત્ર, અંગો ભેગા મળી શું બનાવે મિત્રો, અંગ તંત્ર બનાવે છે. તો આખો હવે અહીંયા જુઓ મિત્રો, ખાસ આપણે મેડિકલ ની અંદર જવા માંગીએ છીએ, મતલબ કે માણસોનો ઉપચાર કરવા માંગીએ છીએ, તો સીધી વસ્તુ છે, આપણને હ્યુમન ફિઝિયોલોજી ક્લિયર હોવી જરૂરી છે, બરાબર, કે ભાઈ મનુષ્યની અંદર જે તંત્રો આવતા હોય તંત્રોનું આપણી અંદર નોલેજ હોવું જરૂરી છે. એટલા માટે જ ધોરણ 11 ની અંદર જે આપણો 5મો યુનિટ છે હ્યુમન ફિઝિયોલોજીનો છે, જે નીટની અંદર 11 અને 12 બંને ધોરણો પૈકીનો સૌથી વધારે વેઇટેજ ધરાવતો યુનિટ કહી શકાય, એટલે વિચારી શકો છો કેટલી મહેનત આપણે એમાં કરવાની થાય છે. હવે મિત્રો આ જે હ્યુમન ફિઝિયોલોજી છે ખરું, એનો અભ્યાસ કરવો હોય, આપણા તંત્રોનો અભ્યાસ કરવો હોય, તો પહેલા આપણે નીચલી કક્ષાના તંત્રોનો અભ્યાસ કરવો પડે, નીચલી કક્ષાના પ્રાણીઓનો અભ્યાસ કરવો પડે, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે જ્યારે પ્રાણી પેશીઓનો અભ્યાસ પૂર્ણ કરીશું ત્યારે આપણે 3 પ્રાણીઓ અહીંયા ઉલ્લેખ કરેલો છે, અળસિયું છે, વંદો છે અને દેડકો છે,
मतलब सौथी नीचलो मतलब के अलस्यु एंथी अप लेवल 1 एंथी अप लेवल 1.5 का नो आपने अभ्यास करीसु एटे घणा बधा अंग तंत्रो विषय आपने माइंड आपनो क्लियर થતું જશે જેના કારણે પછી સીધી છલાંગ મારીશું મિત્રો આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં બરાબર કે જેથી પાયાની બાબતો આપણા માઇન્ડમાં ક્લિયર હશે તો હ્યુમન ફિઝિયોલોજીને સમજવામાં કેવી રહેશે મિત્રો સરળતા રહેશે એટલે એક સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલું છે મિત્રો એક આ એટલે આપણું જે આ સાતમું ચેપ્ટર જે ખરું પ્રાણી પેશી જો સાદી ભાષામાં કહીએ તો કે એની અંદર આયોજનો બધા એ ખૂબ જ અગત્યનું છે આગળના તંત્રોને સમજવા માટે પણ રેડી એટલે દરેક દરેક પોઈન્ટ ઉપર આપણે પ્રોપર ધ્યાન આપીશું કે જેથી આગળ આપણને હ્યુમન ફિઝિયોલોજી હોય કે બીજા પ્રાણીઓ હોય એના અભ્યાસમાં આપણને તકલીફ પડે નહીં ચલો ક્લિયર છે રેડી તો પહેલી મિત્રો પ્રસ્તાવના આપણે પ્રસ્તાવનાને પણ છોડતા નથી કારણ કે એમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે તો જો વાત કરીએ મિત્રો કે ભાઈ પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એકકોષી અને બહુકોષી સજીવોનો અભ્યાસ કર્યો एक कोशी सजीवों बधाज कार्यों जेवा के पाचन श्वसन प्रजनन ए एकज कोष द्वारा संपन्न थई जाय छे एक अने एक कोष द्वारा बधाज कार्यों एना सुधी जाय पूर्ण थई जता जोवा मळे छे बहुकोषी सजीवोना जटिल शरीरमां ऊपरनी मूलभूत प्रक्रियाओ जुदा जुदा कोषोना समूह द्वारा व्यवस्थित रीते पूर्ण थाय छे आपणे अंदर पण पाचनी क्रिया थाय छे पण पेलाने एक ज कोष द्वारा पूर्ण थई गई ज्यारे मनुष्यमां तो पाचन तंत्र छे मुख मुख गुहा बराबर के नहीं मित्रों कंठ नाड़ी अन्न नाड़ी जठर नानू आतड़ो मोटू आतड़ो मलाश मलवा आखा एक आखू तंत्र छे के जेना द्वारा एक कार्य थतु होय छे पेला ने एक ज कोष द्वारा पाचन नु कार्य पूर्ण थई जाय छे एक कोष सजीवमां श्वसन नु कार्य एक ज कोष द्वारा थई जाय छे ज्यारे आपणी अंदर श्वसन तंत्र केटलू विकसित आवेलु छे बराबर के नहीं तो ए वस्तु अहींया कम्पेरिजन मां बतावेली छे आगळ सरल प्राणी बराबर जळ गया હાઇડ્રા કોષ્ઠાંત્રી સમુદાયનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું છે જેમાં પ્રત્યેક પ્રકારના કોષોની સંખ્યા હજારોમાં હોય છે કોષોની સંખ્યા કેવી હોય મિત્રો હજારોમાં જ્યારે મનુષ્યમાં તો શરીરના અબજો કોષોનું બનેલું હોય છે મિત્રો આ વારંવાર ચેપ્ટર 10 ની અંદર હું તમને કહેતો જ આવ્યો છું કે 10 ની 14 ઘાત ગાણિતિક ભાષામાં 100 ટ્રિલિયન જેટલા કોષો આપણી અંદર જોવા મળે છે બરાબર જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે કારણ કે ભાઈ અલગ અલગ કાર્યોને કાર્યોની શું થાય વહેંચણી થાય છે અલગ અલગ કોષોને કાર્યોની વહેંચણી થાય છે જેને મેં એક શબ્દ વાપર્યો શ્રમ વિભાજન બરાબર કે ભાઈ ચોક્કસ કોષોનો સમૂહ જેમ કે આપણે એક કોષોનો સમૂહ જઠરનું બંધારણ તૈયાર કર્યું તો જઠરમાં ખોરાકને વલવો શ્લેષ્મનો સ્ત્રાવ કરવો થોડું ઘણું પાચન કરવું અભિશોષણ કરવું થોડું ઘણું કાર્ય જઠરમાં થાય છે તો એ કોષોને એક કાર્ય અપાઈ ગયું કે તમારે આ કાર્ય કરવાનું છે ખ્યાલ આવે છે કે દરેક અલગ અલગ કોષોના સમૂહને રેડી અલગ અલગ કાર્ય સાથે સંકળાય છે હૃદય હૃદય સ્નાયુ પેશીની અંદર જે કોષોનો સમૂહ ભેગો થયો છે એ હૃદયને પમ્પિંગ કરવાના કાર્ય સાથે સંકળાયેલું છે આખા શરીરને બ્લડ સર્ક્યુલેશન મતલબ કે રુધિર પહોંચાડવાના કાર્ય સાથે સંકળાયેલું છે એટલે દરેક કોષોનો ચોક્કસ સમૂહ કોઈ એક એક જ કાર્ય સાથે શું થાય સંકળાયતો હોય છે ખ્યાલ આવી ગયો આગળ આ કોષો શરીરમાં એક સાથે કેવી રીતે કામ કરે છે બહુકોષી સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે આ કોષોનો આવું સંગઠન એટલે મિત્રો શું પેશી કહેવાય છે મતલબ એક ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા બધા ઘણા બધા કોષોનો સમૂહ જે રચના કરે એને મિત્રો શું કહેવાય પેશી તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે ઘણા બધા કોષો ભેગા મળી કોઈ એક જ કાર્ય સાથે સંકળાય તો એ કોષોના સમૂહને આપણે એક પેશી તરીકે ઓળખીએ છીએ ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો આગળ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો તમને આશ્ચર્ય થશે કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર ચાર પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું હોય છે બધા જટિલ પ્રાણીઓ બરાબર જે મૂળભૂત ચાર પેશીઓની રચનાઓનું બનેલું છે આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રામાં અને ભાતમાં સંગઠિત થઈને અંગોનું નિર્માણ કરે છે આપણા શરીરમાં મુખ્ય ચાર પ્રકારની પેશીઓ છે કેટલા પ્રકારની મિત્રો ચાર પ્રકારની મુખ્ય પેશીઓ જોવા મળે છે અધિચ્છદ પેશી બરાબર સંયોજક પેશી સ્નાયુ પેશી ચેતા પેશી અને એ પેશીઓ ભેગી મળી ચોક્કસ અંગોનું શું કરે નિર્માણ સંગઠિત થઈ
अंगों निर्माण करे छे। એટલે સાદી ભાષામાં કેવું હોય મિત્રો, તો આપણે શું કહી શકીએ કે કોષો ભેગા મળી શું બની, પેશી ભેગી મળી, એટલે પેશી બનશે, પેશીઓ ભેગી મળી અંગની રચના કરશે, અંગો ભેગા મળી અંગ તંત્રોની રચના કરશે, અને બધા અંગ તંત્રો ભેગા મળે એટલે જટિલ માનવ દેહ અથવા તો પ્રાણીનું નિર્માણ થતું જોવા મળે છે। રેડી, આગળ जठर फेफसा अंगो भौतिक रासायनिक आंतरक्रिया द्वारा निश्चित कार्य करवा साथे मळीने कोणी रचना करे मित्रो, अंग तंत्रोनी रचना करे छे। बराबर, जेम के पाचन तंत्र श्वसन तंत्र कोषो भेगा मळी पेशी અને પેશીઓ ભેગી મળી અંગની રચના કરે। બરાબર, મેં તમને પહેલા જ કીધું જેમ કે જઠર છે, ફેફસા છે કે પછી હૃદય છે, બધા પણ અંગો છે, પણ જ્યારે અંગો ભેગા મળે ત્યારે અંગતંત્રોની રચના થાય કે જે ભૌતિક કે રાસાયણિક રીતે, ભૌતિક એટલે સંપર્કમાં હોય એ રીતે ગોઠવાયેલા હોય, રાસાયણિક રીતે એક જેવા કાર્યો સાથે શું હોય સંકળાયેલા હોય। બરાબર, જેમ કે આપણું પાચન માર્ગ છે મિત્રો, મુખ મુખ ગુહા કંઠ નળી અન્ન નળી જઠર, તમે જો બધા જોડાયેલા છો, અને કાર્ય શું, ખોરાકનું પાચન કરવું ભૌતિક અને રાસાયણિક બંને રીતે, કારણ કે કદમાં એ ફેરફાર થાય છે, ક્યાં પાણીપુરી પીઝા આપણે મૂકીએ છીએ મોઢામાં, કદ કેવું હોય છે અલગ હોય છે, પણ પછી એને આપણે ચાવીએ લાળ રસ ભળે, અને પછી એના બંધારણની અંદર સ્ટાર્ચનું પાચન થાય, પ્રોટીનનું પાચન થાય, એટલે બધું ચેન્જીસ થાય, તો બધાય અંગો ભેગા મળી કોઈ એક જ કાર્ય સાથે સંકળાય, એટલે અંગો ભેગા મળે ત્યારે શું બને, અંગ તંત્રો બને છે। એવા તંત્રો છે પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ઘણા બધા તંત્રો છે, અને બધા તંત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે। સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો પેશીઓ અંગ અને અંગ તંત્રમાં શ્રમ વિભાજન મિત્રો કાર્યોની વહેંચણી દ્વારા પૂર્ણ થાય છે। શ્રમ વિભાજન એટલે કાર્યોની વહેંચણી, અને પૂર્ણ એવી રીતે થાય છે કે જે શરીરને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે, એવી રીતે એમનું કાર્ય પૂર્ણ થાય છે કે શરીરને જીવંત રાખવા માટે એમનું યોગદાન। મિત્રો, આપણું એક તંત્ર બંધ થઈ જાય છે, શ્વસન તંત્ર બંધ થઈ ગયું, ખેલ ખતમ, પાચન તંત્ર બંધ થઈ ગયું કામ કરવાનું, ખેલ ખતમ, રુધિરાભિસરણ તંત્ર બંધ થઈ ગયું, હૃદય કેવું બંધ, મારું કામ ઓકે, ટિકિટ કપાઈ ગઈ, ખ્યાલ આવે છે કે નહીં? એટલે કોઈ પણ તંત્ર, બધા તંત્રો ભેગા મળી આપણને જીવંત રાખવા માટેનું યોગદાન પૂરું પાડે છે, દરેકનું મહત્વ છે। એવું નહીં કે નહીં ભાઈ મારે તો હૃદય છે ને ચાલશે, શ્વસન તંત્ર તું વધારે બહુ નહીં કામ કરે ચાલશે, એવું કહી શકો છો? નહીં કહી શકો, બરાબર કે નહીં? રેડી, કિડનીને કહી દે કાંઈ નહીં, મારે તો મને ઓટું મળે છે, મારું હૃદય પંપિંગ કરે છે, બસ થઈ ગયું કામ, પણ કિડની શરીરમાંથી ઉત્સર્જદ્રવ્યનો બહાર નિકાલ કરે છે, ઉત્સર્જન તંત્ર, હવે એ કામ કરતું બંધી જાય તો મેક્સિમમ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી ખેલ ખતમ, ખ્યાલ આવી ગયો? એટલે દરેક તંત્રનું એક મહત્વ છે। હા, ઘણા તંત્રો સીધા જ ખેલ ખતમ કરે છે, હા બાંધ્યો સીધો જ કામ પૂરું, ખ્યાલ આવે? એટલે દરેક તંત્રો એની સ્થિતિ અલગ અલગ છે, પણ દરેક તંત્રનું આપણને જીવંત રાખવા માટે એક અગત્યનું યોગદાન પૂરું પાડતું હોય છે। હવે થોડા એક્સ્ટ્રા પોઈન્ટ છે મિત્રો, એને આપણે ધ્યાનમાં લઈએ। પેશી શબ્દ માટે વપરાતો અંગ્રેજી શબ્દ ટિશ્યુ મૂળ ફ્રેન્ચ શબ્દ ટીસસ પરથી ઉતરી આવ્યો છે, તેનો અર્થ વણવું તેવો થાય છે, મતલબ કે ભેગા મળી કાર્ય સાથે સંકળાવવું એવો એનો મતલબ થતો જોવા મળે છે। પેશી રચના કાર્ય અને ઉદ્ભવની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતા કોષોના સમૂહને શું કહેવાય, પેશી કહે છે, એમનો રચના સરખી છે, કાર્ય સરખું છે, ઉદ્ભવની દ્રષ્ટિએ સરખા છે, તો આપણે એને પેશી તરીકે ઓળખી શકીએ છીએ। પરંતુ એમ એક નોંધ અહીં આપેલી છે, પેશીના કોષો રચના અને કાર્યમાં પેશીના કોષો મિત્રો સમજો, પેશીના કોષો પેશીના બંધારણમાં ભાગ લેતા કોષો રચના અને કાર્યમાં અલગ હોઈ શકે, રચના અને કાર્યમાં અલગ હોઈ શકે કે ભાઈ અલગ અલગ પેશી અલગ અલગ મતલબ કે અલગ અલગ કોષોની બને એવું હોઈ શકે, પરંતુ તેઓ ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન હોય છે। બરાબર, ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન હોય છે, અને સમજવા માટે હું તમને કહું સંયોજક પેશી છે। હવે સંયોજક પેશી મિત્રો અહીંયા મેં થોડી એક એક્સ્ટ્રા પોઈન્ટ હજુ પણ છે આપણી પાસે કે ભાઈ સંયોજક પેશી
કયા તો કે મધ્ય ગર્ભસ્તરમાંથી એનું નિર્માણ થાય મિત્રો આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છીએ જે ચેપ્ટર 4 માં આવશે ટેન્શન નહીં લેતા પહેલો ટોપિક છે તો આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છીએ બરાબર તો પહેલા આપણે ત્રણ ગર્ભસ્તરો પર અને એમાંથી એક સિમ્પલ ઉદાહરણ લો સંયોજક પેશી બરાબર તો સંયોજક પેશી મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામી તો જુઓ પેશી કોષો રચના અને કાર્યમાં અલગ હોઈ શકે પરંતુ તેઓ ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન છે હવે આ સંયોજક પેશી રુધિર પણ આપણે સંયોજક પેશી અસ્થિ અને કાસ્થિ આપણા હાડકા પણ સંયોજક પેશી છે તમે સમજો વાતને રેડી બીજા કેટલાય મિત્રો માસ્ટ કોષો અને બધા કેટલીય રચનાઓ જે આપણે આગળ ડીપમાં જોઈશું તો બધી સંયોજક પેશીઓ છે તો એ ઉદ્ભવની દ્રષ્ટિએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે પરંતુ પેશીના કોષો રચના અને કાર્યમાં શું છે અલગતા જોવા મળે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે આખા શરીરને જોડવાનું કાર્ય કરે છે અસ્થિ કાસ્થિ શરીરને આકાર મહત્વના અંગોને રક્ષણ પૂરું પાડવું એ બધા કાર્યો સાથે સંકળાયેલ છે બંધારણકારી જુદા હોઈ શકે પણ ઉદ્ભવની દ્રષ્ટિએ એક સમાન જોવા મળે પણ એ અમુક પેશીઓમાં અલગ પણ થાય છે અધિચ્છદ પેશી ત્રણેય ગર્ભસ્તરોમાંથી બને છે બરાબર તો એક માહિતી છે અહીંયા એને તમે એક એક્સ્ટ્રા પોઈન્ટ છે તો યાદ રાખી શકો છો અચ્છા મિત્રો એક ઓર પોઈન્ટ છે પ્રાણી પેશી શબ્દ બાઇચર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો અને તેમને પેશી વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે એમ જોવા જઈએ તો બહારના વૈજ્ઞાનિકો હું પોતે જ તમને ના પાડતો હોઉં છું તૈયાર કરવાની જરૂર નથી અને હું લગભગ એમનો ઉલ્લેખ પણ નથી કરતો પણ અહીંયા પ્રાણી પેશી વિદ્યા કારણ પ્રાણી પેશી ચેપ્ટર જ છે આપણું તો પ્રાણી પેશી વિદ્યાના પિતા તરીકે બાઇચર્ટને આપણે યાદ રાખી શકીએ છીએ અને એ રીતે વનસ્પતિ પેશી શબ્દ બ્રિયુ બરાબર એમના દ્વારા આપવામાં આવ્યો હતો ચલો ક્લિયર તો પ્રાણી પેશી માટે બાઇચર્ટ વનસ્પતિ પેશી માટે બ્રિયુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આગળ વિવિધ પેશીઓ ઉત્પન્ની ત્રણ ગર્ભસ્તરોમાંથી થાય છે મિત્રો આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે બરાબર તો ગર્ભસ્તરોની વાત કરીએ મિત્રો તો દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી એવો તમારે ચેપ્ટર 4 માં ટોપિક છે બરાબર કે જેમાં આપણે એમ કહી શકીએ કે જે કોષ્ઠાંત્રી સમુદાય દ્વિગર્ભસ્તરી છે એના પછીના જ બધા સમુદાયના પ્રાણીઓ છે બરાબર એ બધા ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે ઉચ્ચ કક્ષાના બધા બરાબર ત્રણ ગર્ભસ્તરો એટલે જ્યારે આપણે પેલું કહેવાય ને શુક્રકોષ અંડકોષ ફલનની ક્રિયા થાય શુક્રકોષ અંડકોષ ફલનની ક્રિયા થાય ને એટલે પછી સીધું એમાંથી શરીર રચના ના બને કોષોની સંખ્યા વધે ફલિતાંડમાંથી એકમાંથી બે બે ના ચાર ચાર ના આઠ બરાબર એમ પહેલા કોષો સંખ્યા વધે પછી એમાંથી ત્રણ ગર્ભસ્તરો બને અને ગર્ભસ્તરોમાંથી પછી બાહ્ય ગર્ભસ્તરમાંથી અધિચ્છદ પેશી અને ચેતાપેશીનું નિર્માણ થાય મધ્ય ગર્ભસ્તરમાંથી અધિચ્છદ પેશી સંયોજક પેશી અને સ્નાયુ પેશીનું નિર્માણ થાય અને અંતઃ ગર્ભસ્તરમાંથી અધિચ્છદ પેશીનું નિર્માણ થાય મતલબ કે અલગ અલગ પેશીઓનું નિર્માણ અલગ અલગ ગર્ભસ્તરોમાંથી થતું જોવા મળે છે બરાબર તો એ બધા હતા એક્સ્ટ્રા પોઈન્ટ ઓકે હવે આપણો બુકનો જ ટોપિક છે પ્રાણી પેશીઓ કોષોના કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે કાર્યોને અનુલક્ષીને પેશીની રચના શું થાય બદલાતી રહે છે તેથી પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે મુખ્યત્વે ચાર પ્રકારની વર્ગીકૃત કરવામાં આવે છે અધિચ્છક પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતા પેશી એવી મુખ્ય કેટલી મિત્રો ચાર પ્રકારની પેશીઓ આપણને જોવા મળે છે ચલો ક્લિયર છે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો રેડી ને વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહેલી પેશી રચના એટલે કે અધિચ્છદીય પેશી રચના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બરાબર એ ટોપિક આ લેક્ચરમાં આખો તો પૂર્ણ થવાનો નથી એટલે એને બે ભાગમાં આપણે ડિવાઈડ કરીશું પરંતુ આજે આપણે એની એક શરૂઆત તો કરી જ દઈશું તો કે અધિચ્છદીય પેશી એપિથેલિયલ ટિશ્યુ મિત્રો અધિચ્છદીય એપી મતલબ થાય ઉપરનું સૌથી બહારનું લેયર બરાબર મિત્રો આ અધિચ્છદ પેશી જે ખરી ને એ સૌથી બહારના લેયર સ્વરૂપે જેમ કે આપણા ત્વચાનું લેયર છે શરીરના અંદરના જે આપણી આંતરિક અંગો છે એની બાહ્ય સપાટી બરાબર આપણું જે દેહગુહા છે અંદરની એનું પરિસ્તર ફરતે આવેલું આવરણ બરાબર આપણે રુધિર વાહિનીઓ પાચન માર્ગ બધાની અંદરના લેયર ઉપર આ અધિચ્છદીય પેશીનું એક આવરણ આવેલું જોવા મળે છે મિત્રો આ પેશી રક્ષણાત્મક એક આવરણ સ્વરૂપે ખાસ એની હાજરી જોવા મળતી હોય છે રેડી એટલા માટે મિત્રો સૌથી બહારનું લેયર કહી શકાય એટલે કાં તો સૌથી બહાર હોય કાં તો સૌથી અંદર હોય કારણ કે જે પાચન માર્ગ છે તો એનું સૌથી અંદર લેયર બરાબર મતલબ કે જ્યાં રક્ષણાત્મક એક આવરણ સ્વરૂપે ખાસ અધિચ્છદીય પેશીની હાજરી જોવા મળે છે હવે આ અધિચ્છદીય પેશી
બે ગ્રુપમાં વહેંચાય અમુક જગ્યાએ એકસ્તરીય રચના બનાવે છે તો એને સરળ અધિચ્છદીય પેશી કહીએ છીએ અને જ્યાં એક કરતા વધારે લેયરો બનાવે છે તો આપણે એને બહુસ્તરીય અથવા તો સંયુક્ત અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે રેડી તો એવી અધિચ્છદ પેશીની મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જો આપણે સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહીએ છીએ આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે મિત્રો આ પેશી કાતો સૌથી બહાર છે કાતો સૌથી અંદર એટલે એની જે આર્થ ગોઠવણી હોય આ આધાર કલા છે એના ઉપર આ પેશી ગોઠવાયેલી છે તો એક સપાટી એની હંમેશા મુક્ત જ રહેશે અંદરની બાજુ કાતો બહારની બાજુ કોષોનું એક લેયર મતલબ બહારની બાજુ કે અંદરની બાજુ મુક્ત સ્વરૂપે રહેતું જોવા મળે છે જે દેહ જળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે એટલે જો અંદરની બાજુએ અધિચ્છદીય પેશી આવેલી હશે તો સીધી વસ્તુ છે એનું સૌથી બહારનું જે લેયર હશે એની મુક્ત સપાટી આ સપાટી એ દેહ જળના સંપર્કમાં હશે અને જો ત્વચા જેવી રચના ઉપર હશે તો સીધી વસ્તુ છે આ સપાટી બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવવાની છે બરાબર કે નહીં અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે એટલે આવરણ કે અસ્તર પૂરી પાડતી પેશી એટલે આપણી મિત્રો અધિચ્છદીય પેશી બરાબર ઓકે આગળ ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો બરાબર એટલે આંતરકોષીય અવકાશ નથી યાક પેશીના કોષો એકદમ એકબીજાની નજીક નજીક રીતે ગોઠવાયેલા જોવા મળે છે એટલે એની ગોઠવણી કેવી રીતે સઘન ગોઠવણી દર્શાવે છે એકદમ ચોંટીને એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે રેડી અધિચ્છદીય પેશી બે પ્રકારની હોય છે જેમ કે સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી સરળ એક જ કોષીય સ્તરની જાડાઈ ધરાવે અને સંયુક્ત એક કરતા વધારે કોષીય સ્તરોની જાડાઈ ધરાવતું જોવા મળે છે એટલે આ સિમ્પલ આ રીતે પણ રેડી જ્યારે અહીંયા જોવા જઈએ મિત્રો તો આ એક લેયર એના ઉપર બીજું લેયર એના ઉપર ત્રીજું લેયર ખ્યાલ આવે છે કે નહીં બહુ સ્તરીય છે તો એ રીતે સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી જો સરળ અધિચ્છદના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે દેહ ગુહાઓ વાહિનીઓ નલિકાઓના અસ્તરમાંથી એમની ખાસ હાજરી જોવા મળે છે આપણી દેહ ગુહા વાહિનીઓ રુધિર વાહિનીઓ ને બધી નલિકા વાહિનીઓ જેમ કે ગ્રંથિઓ અને બધી એની નલિકાઓ હોય લાળ ગ્રંથિની નલિકા અને બરાબર સ્વાદુપિંડ નલિકા અને બસ તો એ બધામાં એમની હાજરી ખાસ જોવા મળે છે કોની સરળ અધિચ્છદ પેશીના કોષોની બરાબર અને સંયુક્ત અધિચ્છદ પેશી બે કે બેથી વધુ સ્તરની ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે થોડું રક્ષણ આપણને પૂરું પાડવાના કાર્ય સાથે સંકળાય છે જેમ કે આપણી ત્વચા તો આપણી ત્વચામાં જે એનું લેયર જોવા મળે છે એ આપણું એક રક્ષણાત્મક આવરણ સ્વરૂપે એની હાજરી જોવા મળે છે ચલો ક્લિયર છે અહીંયા સુધી રેડી તો હવે આપણે સરળ અધિચ્છદ પેશી ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઓકે મિત્રો કોષોના રચનાત્મક અને રૂપાંતરણને આધારે સરળ અધિચ્છદ પેશી ત્રણ પ્રકારોમાં વિભાજિત કરેલી છે લાદીસમ ઘનાકાર અને સ્તંભાકાર બરાબર લાદીસમ ઘનાકાર અને સ્તંભાકાર એમ ત્રણ ગ્રુપમાં આ પેશી વહેંચાયેલી જોવા મળે છે પહેલી છે મિત્રો લાદીસમ અધિચ્છદ પેશી બરાબર હવે મિત્રો આ પેશી બધા એક જ લેયર છે તમને ભલે બહુ સ્તરીય લાગતી હોય પણ તમારી બુકનો ડાયાગ્રામ જોઈ લેવો કારણ કે 3D માં હોય છે અને આપણે 3D માં ડ્રોઈંગમાં એટલા પાવરફુલ નથી બરાબર એટલે છે એક જ લેયર જો મિત્રો એક જ સ્તરીય છે બીજા પાછળના એ જ લેયરમાં ગોઠવાયેલા કોષો છે ઉપર નથી ગોઠવાયા બરાબર એક જ સમતલમાં ગોઠવાયેલા છે બરાબર તો લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ચપટા હોય છે આંતરકોષીય અવકાશ તો બહુ ખાસ જોવા મળતો નથી અને લાદીસમ મિત્રો તમે જો લાદી આપણે ટાઇલ્સ જે કહીએ છીએ તે બરાબર તો એ રીતે આ પેશીના કોષો ચપટા થઈને બરાબર સપાટ થઈને પથરાયેલા જોવા મળે છે એટલા માટે એને મિત્રો લાદીસમ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે જો શું કહે છે અનિયમિત કિનારી ધરાવતા મિત્રો ખાસ એમસીક્યુમાં પૂછાઈ શકે અત્યારે કઈ ના લાગે જ્યારે 12મું ધોરણ પત્યા પછી 1.5-2 વર્ષ પછી નીટ એક્ઝામ આવે ને ત્યારે કન્ફ્યુઝન કરે તો યાદ રાખવાનું અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી છે ચપટા કોષોનું પાતળું લેયર છે મિત્રો
बराबर क्या जो मले स्थान क्या छे आप ऐसी रुधिर वाहिनियों की दीवार बराबर फेफसाना वायुकोष्ठो में खास जोवा मले छे बराबर जे प्रसरण सीमा तरीके नु कार्य करे छे मित्रों खास रुधिर वाहिनियों की दीवार अपनी रुधिर केशिकाओ के ज्या मित्रों आगे अपने जोईशु अहीं वायुकोष्ठो है आपा छे फेफसाना वायुकोष्ठो समझी लो वायुकोष्ठ छे ने अहीं रुधिर केशिका छे बराबर हवे अहींथी वायुकोष्ठमांथी ओटू रुधिर में आवे छे अने रुधिर मांथी वायुकोष्ठमां शुं जई रह्यो छे CO2 वायुओनी जे आपले थाय छे मित्रो प्रसरण क्रिया कहेवाय जे आपणे चेप्टर नंबर 16 17 नी अंदर आपणे अभ्यास करवाना छे मित्रो तो ए जे वायुओनी आपले थाय छे O2 वायुकोष्ठमांथी रुधिरमां आवे रुधिरमांथी CO2 आपणे उच्छ्वासनी क्रिया माटे CO2 फेफसाने पाछो आपीए तो मोटो वायुकोष्ठ अने रुधिर वाहिनीओ वच्चे तो त्या मित्रो एनी अंतस्तरनी दीवालमां मित्रो कई रचनाओ जोवा मळे वायुकोष्ठमां अने रुधिर वाहिकाओमां अने रुधिर वाहिनीओमां लादिसम अधिच्छद पेशी जोवा मळे कारण के प्रसरण सीमा तरीके नुं काम करे छे मतलब के प्रसरणशील छे वायुनी आपणे सरळताथी थई शके छे बीजो मित्रो आपणे रुधिर केशिकाओ पेशी कोषोना संपर्कमां जाय त्या O2 आपे पोषक द्रव्यो आपे तो ए प्रसरणना कार्य माटे मित्रो खास ए रुधिर वाहिनीओ अने फेफसाना वायुकोष्ठमां कोनी लादिसम अधिच्छद पेशीनी हाजरी जोवा मळे छे चलो क्लियर ख्याल आवी गयो आ बधा पॉइंट तो ज्यारे टॉपिक आवशे त्यारे वधारे डिटेलमां क्लियर थशे अत्यारे तो हूँ तमने एक एक्जाम्पल आपवा पूरतुं ज अहींया चर्चा करी रह्यो छुं बराबर आगळ देड़कानी चामडीनो अच्छा मित्रो आ एक्स्ट्रा पॉइंट छे बराबर याद राखो तो ठीक छे बराबर मेन तो आपणे बुकना तो खास याद राखवानो थाय ज छे के भई देड़कानी चामडीनो सौथी बहारनुं स्तर એમાં પણ આપણને અધિચ્છદીય પેશી એટલે કે લાદિસમ અધિચ્છદ મૂત્રપિંડની બાઉમેનની કોથળી મિત્રો મૂત્રપિંડની બાઉમેનની કોથળી તમને ખબર હશે અને દેહગુહાનું પરિસ્તર આપણા શરીરના અંદરની દેહગુહા જે કરો એના પરિસ્તરમાં પણ લાદિસમ અધિચ્છદ પેશી જોવા મળે છે તો એક ત્રણ એક્સ્ટ્રા પોઈન્ટ છે યાદ રાખો તો ઠીક છે વેલ એન્ડ ગુડ નહીં તો આટલું તો ક્લિયર કટ થઈ જવું જોઈએ છે રેડી કારણ કે એનસીઆરટી માંથી मित्रो 70 75 एमसीक्यू तो 80 સુધી તો આવવાના બેઠા જ છે એટલે પહેલી બુકની વાક્ય રચના ક્લિયર કરો એટલે કહેવાય કે પોતાની થાળીમાં જેટલું હોય ને પહેલા પીસાનું એ પૂરું કરો પછી એક્સ્ટ્રા ને પૂરું કરવાની વાત કરવાની ખબર પડી ઓકે આગળ બીજું છે મિત્રો ઘનાકાર અધિચ્છદ પેશી ઘન આકાર મિત્રો જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું કેવું હોય મિત્રો સરખા જેવું હોય તો એને ઘનાકાર અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે ફરીથી ગઈસ 3D માં આપણે પ્રોપર નથી ડ્રોઈંગ કરી શકતા પરંતુ એક સ્તરીય છે અને ઘનાકાર કોષોની ગોઠવણી થયેલી જોવા મળે છે બરાબર આ એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી છે બરાબર સ્થાન તે સામાન્ય રીતે ક્યાં જોવા મળે મિત્રો ગ્રંથિઓની નલિકાઓ ગ્રંથિઓની નલિકા જેમ કે લાળ ગ્રંથિ સ્વાદુપિંડ ગ્રંથિ અન્નપિંડ એ પણ એક ગ્રંથિ તરીકે વર્તે છે આગળ આપણે ભણીશું તો બધી જે ગ્રંથિઓ જે ખરી એ ગ્રંથિઓની જે નલિકાઓ હોય પાઇપલાઇન કે જે લાળ નલિકા લાળ રસને લઈને જાય સ્વાદુપિંડ નલિકા સ્વાદુ રસને લઈને જાય તો બધી નલિકાઓમાં ખાસ ઘનાકાર અધિચ્છદ પેશીની હાજરી જોવા મળે છે બરાબર હવે તમને અહીંયા ગ્રંથિઓની નલિકા જ આપ્યું છે પણ તમને ઓપ્શનમાં જ્યારે ગ્રંથિઓના નામ આપી દે તો પછી એ વખતે તમે કન્ફ્યુઝ થયા તો તમારો માર્ક્સ ગયો ચલો ક્લિયર આગળ મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા મિત્રો નેફ્રોન યાદ છે ને પેલી બાઉમેનિક કોથળી નિકટવર્તી ગુંચળામાં દૂરસ્થવર્તી તો એમાં પણ મિત્રો ખાસ ઘનાકાર અધિચ્છદ પેશીની હાજરી જોવા મળે છે કે નલિકાકાર ભાગોમાં ઘનાકાર અધિચ્છદ પેશી જોવા મળે છે ઓકે એનું કાર્ય તેનું કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે મિત્રો સ્ત્રાવ કરવું બરાબર અને શોષણના કાર્ય સાથે શું છે સંકળાયેલું છે મૂત્રપિંડમાં મિત્રો ધ્યાન આપજો મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુંચળામય ભાગ PCT પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ જે આપણે ભણવાના છે ઉત્સર્જન તંત્રમાં બરાબર તો નિકટવર્તી ગુંચળામય ભાગ મિત્રો પેલી બાઉમેનની કોથળી તમે બધા આગળ બધા ધોરણની અંદર તમે એનો અભ્યાસ કર્યો જ હશે મિત્રો રેડી તો જે બાઉમેનની જે કોથળીની જે રચના હતી મિત્રો એનો નિકટવર્તી ગુંચળામય ભાગ યાદ છે ને PCT પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ બરાબર તો મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુંચળામય ભાગ એટલે કે જ્યાં સૌથી વધારે મિત્રો
જેટલું ઉત્સર્જન થાય ને અહીંયા ગાળન થાય રુધિરનું અહીંયા રુધિર કેશિકા પૂછો અહીંયા ગાળન થાય એ ગાળન આપણે એમ કહી શકીએ કે રોજનું 180 લીટર જેટલું ગાળન થાય છે પણ મૂત્રત્યાગ કેટલો થાય છે 1.5 લીટર જેટલો છે આ મિત્રો આપણે ભણવાના છે ટેન્શન નહીં લેતા સર 180 લીટર વધી ગયું તો મિત્રો એટલું ગાળન નીકળતું હોય છે હા પરંતુ એમાંથી 99% શું થઈ જાય પુનઃશોષણ થઈ જાય પાછું ખેંચી લેવામાં આવે જવા નથી દેવાનું ક્યાં જાય તું છે આપણી અંદર 180 લીટર જેટલું બરાબર તો એ બધું પાછું ખેંચી લેવાય છે પાછું ખેંચવામાં બધા જ ભાગો ભાગ ભજવે છે પણ સૌથી વધારે મેક્સિમમ કામ કરતું હોય તો પીસીટી છે નિકટવર્તી ગૂંચળામય ભાગ બરાબર એટલે નિકટવર્તી ગૂંચળામય નલિકાની અધિચ્છદ સપાટી ઉપર સૂક્ષ્માંકુરો આવેલા છે કે જ્યાં મેક્સિમમ અભિશોષણનું કાર્ય થાય છે શોષણના કાર્ય સાથે સંકળાયેલા છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો ઘનાકાર અધિચ્છદ પેશી એક સ્તરીય છે ઘનાકાર છે મતલબ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખા જેવું છે રેડી ખાસ કરીને ગ્રંથિઓની નલિકાઓ અને મૂત્રપિંડ નલિકાઓ મૂત્રપિંડમાં આવેલી મૂત્રપિંડ નલિકાઓ નેફ્રોન્સ જેમાં ખાસ કરીને પેલું પીસીટી પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એમાં એની ખાસ હાજરી જોવા મળે છે જ્યાં એ સૂક્ષ્માંકુરો સાથે આવેલી છે જ્યાં વધારેમાં વધારે શોષણનું કાર્ય કરે છે અને જ્યાં ગ્રંથિઓને બધા કાર્યો છે ત્યાં સ્ત્રાવના કાર્ય સાથે પણ સંકળાયેલી છે ચલો ક્લિયર તો આ થઈ ગઈ મિત્રો લાદીસમ અને બીજી થઈ ગઈ આપણી ઘનાકાર અભિચ્છદ પેશી આગળ વાત કરીએ મિત્રો સ્તંભાકાર અભિચ્છદ પેશી સ્તંભાકાર મિત્રો જુઓ પેશીના કોષો સ્તંભ જેવા મતલબ પહોળાઈ ઓછી લંબાઈ વધુ પહોળાઈ ઓછી લંબાઈ વધુ રેડી એટલે થાંભલા જેવી રચનાઓ જોવા મળે એટલા માટે મિત્રો એને સ્તંભાકાર અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે સ્તંભાકાર અધિચ્છદ પેશી બરાબર હવે આ જે સ્તંભાકાર અધિચ્છદ પેશી જુઓ મિત્રો આ પેશીના લાંબા અને પાતળા કોષો એક સ્તરની બનેલી હોય છે બધા જ એક સ્તરીય છે તેમાંના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે આવેલા હોય છે મિત્રો હા કોષ કેન્દ્રો તલ ભાગે ગોઠવાયેલા હોય એટલે કોષના પાયાના ભાગે મિત્રો કોષના પાયાના ભાગે કોષ કેન્દ્રોની ગોઠવણી થયેલી જોવા મળે છે તે મુક્ત સપાટી ઉપર સૂક્ષ્માંકુરો ધરાવે છે સૂક્ષ્માંકુરો એટલે એ પણ સ્ત્રાવ શોષણ જેવા કાર્ય સાથે શું હોય સંકળાયેલા છે ધરાવી શકે છે એટલે બધા ના હોય પણ અમુક સ્થાન જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી એટલે કે અંતસ્તર પર જોવા મળે છે ત્યાં મિત્રો જઠર અને આંતરડાની જે આપણે એનસીઆરટીમાં આપી દીધું છે કે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી આંતરિક સપાટી ઉપર જોવા મળે છે પણ એક્સ્ટ્રામાં તમે પિત્તાશય અને મૂત્રજનન અંગો પર પણ જે જોવા મળે છે રેડી પિત્તાશય અને મૂત્રજનન અંગો પણ પહેલા મારે આ તો તૈયાર જોઈએ શું જઠર અને આંતરડાની અંત સપાટી ઉપર એની હાજરી ચાલો ક્લિયર છે તો અહીંયા સ્તંભાકાર થઈ ગઈ અચ્છા કાર્ય તો સીધી વસ્તુ છે એ જ ઘનાકાર જેવું સ્ત્રાવ અને શોષણના કાર્યમાં મદદ કરે છે સ્ત્રાવ અને શોષણ ચલો ક્લિયર છે ઓકે અહીંયા મિત્રો છે પક્ષ્મ અધિચ્છદ પેશી મિત્રો પક્ષ્મ અધિચ્છદ પેશી એ ઘનાકાર અધિચ્છદ પેશી સમજજો મિત્રો ઘનાકાર અધિચ્છદ પેશી અને સ્તંભાકાર અધિચ્છદ પેશીનું રૂપાંતરણ છે એટલે સરળ અધિચ્છદ પેશી મુખ્ય ત્રણ પ્રકાર લાદીસમ ઘનાકાર અને સ્તંભાકાર ઘણી જગ્યાએ તમને ચાર પાંચ પ્રકારો આપે ઘણી જગ્યાએ એમ કે એમ પણ કે પક્ષમલ અધિચ્છદ પેશી ઉત્સ્ત્રુત અધિચ્છદ પેશી પરંતુ મિત્રો આ બંને પેશીઓ ઘનાકાર સ્તંભાકારના રૂપાંતરણો છે એટલે એ બંનેમાં પેટા પ્રકારમાં આવી જાય ખ્યાલ આવી ગયો એટલે આપણે તો મુખ્ય એનસીઆરટી જે કીધું છે એ જ વાક્યને પકડીને ચાલવાનું કે સરળ અધિચ્છદ પેશીના ત્રણ પ્રકાર રેડી લાદીસમ સ્તંભાકાર અને ઘનાકાર ચલો ક્લિયર ઓકે તો પક્ષ્મલ અધિચ્છદ પેશી ખાસ મિત્રો ઘનાકાર અને સ્તંભાકાર પેશી કોષોની સપાટી ઉપર મુક્ત સપાટી ઉપર શું આવેલા હોય બરાબર પક્ષ્મોની હાજરી જોવા મળે રેડી જો કોષોની મુક્ત સપાટી પર અમુક આ જોઈન્ટ સપાટી કહેવાય મુક્ત સપાટી કહેવાય તો મુક્ત સપાટી ઉપર પક્ષ્મો ધરાવતી હોય તો તેને પક્ષ્મલ અધિચ્છદ પેશી કહે છે મતલબ ઘનાકાર પેશી કે સ્તંભાકાર પેશીની મુક્ત સપાટી ઉપર જો પક્ષ્મો આવેલા હોય તો પક્ષ્મલ અધિચ્છદ પેશીમાં કન્વર્ટ થઈ જાય હવે મિત્રો રોમ છે મિત્રો પક્ષ્મો છે ખબર છે આજે પ્રવાહ સર્જે એટલે સીધી વસ્તુ છે કોઈ ઘટકોને ધકેલવાનું કાર્ય કરે બરાબર જેમ કે આપણી શ્વાસ વાહિકાઓ શ્વાસ નળીઓમાં
बराबर श्लेष्म ने धकेले बाहर आवे ओळखो छो एने शुं कहेवाय बराबर ने मित्रो तो ए एना कार्य साथे शुं छे संकळायेल छे जो सूक्ष्म कणो बराबर अथवा श्लेष्म ने चोक्कस दिशामां शुं करे धकेलवानुं कार्य करे छे क्या जोवा मळे स्थान क्या छे श्वास वाहिकाओ अने अंड वाहिनी कारण अंड वाहिनी अंदर अंडकोषने पण वहनना कार्य साथे संकळाय छे तो श्वास वाहिकाओ अंड वाहिनी जेवा पोला अंगोनी अंतर सपाटी उपर एनी हाजरी जोवा मळे छे चलो क्लियर तो एनसीईआरटी मां मित्रो आ चार सरल अधिच्छेद पेशीओनो उल्लेख करेलो छे बराबर हजु एनो विशिष्ट प्रकार बाकी छे एनी चर्चा आजे नहीं करीए कारण के तमारो टॉपिक वधी जाय छे परंतु एक एक्स्ट्रा पॉइंट खाली तमने माहिती आपी रह्यो छुं बराबर आ तो बुक साथे नुं हतुं ज पण कूटस्त्रुत अधिच्छेद पेशी जे फक्त एक स्तंभाकार अधिच्छेद पेशी ने लागू पड़े कूट एटले आभासी कूट एटले शुं आभासी हमणां आपणे जोयुं के अधिच्छेद पेशी बे ग्रुपमां वहेंचाय छे सरल अधिच्छेद पेशी अने स्त्रुत अधिच्छेद पेशी जे बहुस्तरीय होय बराबर के नहीं आज ये बात थई गई सरल अने संयुक्त अथवा तो संयुक्त ने मित्रों स्त्रुत अधिच्छेद पेशी पण कहेवाय बहुस्तरीय बहुस्तरीय बराबर तो જે ખાસ કરીને સ્તંભાકાર અધિચ્છેદ પેશીના કોષો જે લાંબા છે હવે ઘણીવાર શું થાય કે લાંબા કોષો એકબીજાને આ રીતે વીંટળાઈને ગોઠવાયા હોય બરાબર આ કોષ આમ ગયો અને આ કોષ આમ ગયો તો જેના કારણે આપણને કેવું લાગે જાણે કે આ એક લેયર ઉપર આ બીજું લેયર એટલે બહુસ્તરીય જેવો આભાસ થાય છે કૂટ સ્ત્રુત કૂટ એટલે આભાસી ખોટું સ્ત્રુત એટલે બહુસ્તરીય કે બહુસ્તર જેવો આપણને આભાસ થાય છે પણ હકીકતમાં હોતો નથી જો આ પેશી સ્તંભાકાર અધિચ્છેદ પેશી જ છે આ પેશીના કોષો એકબીજાને વીંટળાઈને આભાસી કૂટ બહુસ્તરીય રચના ઊભી કરે છે પરંતુ વાસ્તવમાં તે એક જ સ્તરીય હોય છે બરાબર ક્યાં જોવા મળે જ્યાં સ્તંભાકાર જોવા મળતી હોય ત્યાં તેની હાજરી જોવા મળી શકે મતલબ બહુસ્તરીય રચના નથી પરંતુ આપણને એવું શું થઈ રહ્યું છે આભાસ થઈ રહ્યો છે ચલો ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો તો સરળ અધિચ્છેદ પેશી જેમાં લાદીસમ ઘનાકાર અને સ્તંભાકાર તો ઘનાકાર અને સ્તંભાકારની મુક્ત સપાટી પર પક્ષમાં આવેલા હોય તો પક્ષમાં અધિચ્છેદ પેશી એ બંનેનો પેટા પ્રકાર અને સ્તંભાકાર માટે પાછું એક વિશિષ્ટ છે કૂટસ્ત્રુત યાદ રાખવા માટે છે બાકી બહુ ટેન્શન લેવાની જરૂર નથી હજુ તો વિશિષ્ટ આ જ સરળ અધિચ્છેદ પેશીના કોષો વિશિષ્ટ રીતે ગોઠવાય ગ્રંથિમય રચનાઓનું નિર્માણ કરે છે એ ટોપિક કન્ટિન્યુ છે પરંતુ પહેલા આજના લેક્ચર પૂરતું આપણે સરળ અધિચ્છેદ પેશી અહીંયા સુધી આપણે રાખીએ છીએ કે જેથી તમને આ બધા ટોપિક પ્રસ્તાવના અને સરળ અધિચ્છેદ પેશીના જે મુખ્ય ચાર પોઈન્ટ કહીએ કે ભાઈ લાદીસમ ઘનાકાર સ્તંભાકાર અને પક્ષમલ અધિચ્છેદ એ ક્લિયર કટ વ્યવસ્થિત તૈયાર કરીને લખાઈ જવા જોઈએ બરાબર આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને મિત્રો આટલો પોઈન્ટ ક્લિયર કટ થઈ ગયો હશે ઓકે ગુડ